हेलो फ्रेंड्स, अपेक्षा ज्ञान की यूट्यूब चैनल में आप तमाम मित्रों स्वागत है। मित्रों, अब की बार नवोदय पास जे टैगलाइन ने लेने मित्रों अपने सतत नवोदय ने टार्गेट राखी ने अपने दर रोज मळीए छे। अने आजना वीडियो नी अंदर मित्रों अपने खास करीने जवाहर नवोदय माटे मित्रों खास जवाहर नवोदय आपणे फ्री सेमिनार करवा जई रह्या छे मित्रों। ओके, आगामी 25 तारीख थी मित्रों आपणे मळीए छे। तो ए सेमिनार ना रजिस्ट्रेशन मित्रों खास वीडियो नी अंदर आपणे सेमिनार ना रजिस्ट्रेशन कई रीते करवू, ओके, ए तमाम बाबतो आजे आपणे समजवा जई रह्या छे। मित्रों, पहली बात तो जे सेमिनार छे ये आपनो 25 तारीख थी 25/3/2023 थी शनिवार थी शुरू થશે કે 2/3/4/2023। મિત્રો, પહેલી બાબત રવિવારે આપણે છૂટા પડશું, પણ સેમિનારની જ્યારથી આપણે વાત કરી ત્યારથી જ વાલીના ફોન પણ આવે છે, અમુક કન્ફ્યુઝ છે કે સર અમારે 3 તારીખે સોમવારે 3/4 મિત્રો મને ખ્યાલ છે 3/4/2023 ના સોમવારના બાળકોની વાર્ષિક પરીક્ષા સ્ટાર્ટ થાય છે આપણે ધોરણ 5 વાળા। ઓકે, તો એને ધ્યાનમાં રાખીને મિત્રો અમે છે તમને 2 તારીખે મિત્રો 1/4/2023 ના અમે તમને શનિવારે મિત્રો છૂટા કરી આપશું। મિત્રો, શનિવારે સેમિનારમાંથી તમે સાંજે ભોજન કરીને મિત્રો આપ તમારા પ્લેસ ઉપર મને પણ ખ્યાલ છે મિત્રો સેમિનારમાં જે આવે છે સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાથી એ લોકોને દૂર દૂર સુધી પોરબંદર સુધી આવવું પડે છે, એટલે જવા માટે મિત્રો આપ પરીક્ષા મને પણ ખ્યાલ છે કે 3 તારીખે પેપર હોય તો 2 તારીખે તમે તમારા ઘરના પ્લેસ ઉપર મિત્રો બાળક પહોંચી જાય, તો એ માટે આપ અનુકૂળતા અમે તમને 1 તારીખે છૂટા કરી આપશું, એટલે જેથી કરીને સેમિનાર આપણે છે ને 1 તારીખે જ પૂર્ણ કરશું સાંજ સુધીમાં રાત્રે, એટલે તમે પોરબંદરથી તમારે ઘરે જવું હોય તો ઘણી બધી ફ્રીક્વન્સી પણ છે, અહીંથી ટ્રાવેલ્સ ઘણી બધી ઉપડે છે, બસ પણ છે પોરબંદરથી, જેથી કરીને તમે તમારા ઘરે પહોંચી જશો, એટલે એ બાબત તમે નિશ્ચિત થઈ જાઓ। ઓકે, હવે વાત કરવી છે સેમિનાર, તો સેમિનાર માટે મિત્રો પહેલી બાબત રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું। મિત્રો 19 તારીખ હું બોલું છું 19/3/2023 રવિવારે 11 વાગે મિત્રો 11 વાગે સવારે 11 વાગે મિત્રો તમને એક લિંક આપવામાં આવશે, ગૂગલ લિંક, ગૂગલ ફોર્મ મિત્રો તમારા માટે એક લિંક આપીશ, એ લિંક તમારે ભરી અને મિત્રો તમારી જે માહિતી છે તમારું નામ, ગામ, તાલુકો, જિલ્લો, ઓકે, તમારા મોબાઈલ નંબર સાથે આવનાર વાલી એનું નામ, એના મોબાઈલ નંબર, જે વિગત તમે માંગશો એ વિગત મિત્રો તમારે ખાસ કરીને મિત્રો ભરવાની છે। ઓકે, કઈ રીતે ભરવી આ ગૂગલ ફોર્મ મિત્રો કઈ રીતે ભરવું, તો એ માટે પણ તમને કેમ કે મિત્રો હાલ જો વાત કરીએ તો ઘણા બધા બાળકો ગત વર્ષેની વાત કરીએ તો એક ને એક બાળક તંતનવાર રજિસ્ટ્રેશન કરે, તો યાદ રાખજો મિત્રો જેને કારણે અમે પણ થોડા કન્ફ્યુઝ મુશ્કેલીમાં મુકાય, તો એ કઈ રીતે ભરવું, રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એ લાસ્ટમાં આ વિડીયોના લાસ્ટમાં મિત્રો તમને એનો પણ ડેમો આપેલો છે, ગૂગલ ફોર્મ ખોલી નામ, તાલુકો, જિલ્લો કેમ ભરવું એક જ વાર, કેપિટલમાં જ અંગ્રેજીમાં ભરો મિત્રો અને ગુજરાતીમાં ભરો, તો ગુજરાતીમાં કોઈ ઇશ્યુ નથી, પણ મોબાઈલ નંબર અને તમારી વિગત છે પૂરી આપજો। ઓકે, અને એક બાળક એક જ વાર મિત્રો, એક બાળક છે એનું રજિસ્ટ્રેશન એક જ વાર કરે નહીં કે 3-3 વાર। ઓકે, અને ધોરણ મિત્રો બીજી પણ ધોરણ 5 જે મિત્રો 29/4 નવોદયની એક્ઝામ આપવા જઈ રહ્યો છે 2023 એના જ માટે આ સેમિનાર છે, નહીં કે ધોરણ 4 વાળા, ઘણા વાલી મને 4 વાળા પણ કોલ કરે અને ડિસ્ટર્બ કરે કે અમારે સેમિનારમાં આવવું છે, જોડાવું છે, મિત્રો એ બાળકના વાલીને ગઈ નેક્સ્ટ હવે પછી જ્યારે 5મા માપનું બાળક આવે ત્યારે તમે સેમિનારનો લાભ લઈ શકશો। ઓકે, પોરબંદર આજે સેમિનારમાં ફરજિયાત ગૂગલ ફોર્મથી રજિસ્ટ્રેશન કરી અને મિત્રો તમારે તમારે જે પણ સેમિનારમાં આવવા માંગે છે પહેલા તો ફોર્મ ભરાઈ જાય, ફોર્મ ભરાઈ જાય પછી મિત્રો તમને જાની સાહેબ કુલદીપ સર જાની
મિત્રો કુલદીપ સર તમને સામેથી સંપર્ક કરવાના છે મિત્રો કુલદીપ સર ને તમારે કોઈ પણ કામ હોય તો કુલદીપ સર સાથે વાત કરી શકશો એના નંબર મિત્રો ખાસ લખવા હોય તો 95748 83 48 મિત્રો 83 48 આ જાની સર ના નંબર છે રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ આખે આખો અપેક્ષાની જે ટીમ છે જાની સર સંભાળશે એ સિવાય ચિરાગ સર ચેતન સર તમને બધાના નંબર અમે ગૂગલ ફોર્મ ખોલશો ને મિત્રો એમાં ઉપર આપી દઈશું એ અપેક્ષા નો જે સેમિનાર છે એની અંદર પણ મિત્રો ખાસ બધા સર ના તમને નંબર અમે આપી દીધા છે એટલે એમાંથી સ્ક્રીનશોટ પાડી અથવા અહીંયા લખેલો પણ છે પણ વારે વારે સેમિનાર બાબતે એક ને એક બાબતના પ્રશ્નો ન કરવા ઓકે બીજી વાત જો સેમિનારમાં આવવા માટે જો વાત કરીએ તો પોરબંદર મુકામ મિત્રો પોરબંદર સ્થળ છે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજની વાડી છે આ સ્થળ છે નરસન ટેકરી કે આ જે સ્થળ છે એ જે સ્થળ ઉપર તમારે 25 તારીખે 25/3/2000 અને 23 ના રાત પહેલા મિત્રો તમારે ત્યાં પહોંચી જવું તમારા માટે મિત્રો અમે સેમિનાર ની અંદર ખાસ કરીને બાળકોને રહેવા માટે જમવા માટે બધું જ ફૂડ થી માની એક મહિનાથી મેં આયોજન સુવાના ગાદલા પણ છે બધી જ વ્યવસ્થા અમે કરેલી છે બસ તમારે અહીં આવું ફરજ છે અને મિત્રો યાદ રાખજો કે જો તમે 11 કલાકે આ સેમિનાર ની જે લિંક મિત્રો અમે આપવાના છે 19 તારીખે રવિવારે 11 કલાકે જો તમે આ ચૂકી જશો તો પછી રજિસ્ટ્રેશન નહીં થાય તો મિત્રો તમે સેમિનાર માં આવી નહીં શકો એટલે ખાસ મિત્રો જો અમે તમારા બાળક માટે એક દિવસ પણ આરામ ન કરીને 5 વાગે દરરોજ વિડિયો મે આપતા હોય એટલીસ્ટ સાતત્યથી તમારા માટે અમે મહેનત કરીએ છીએ તમારા બાળકને સતત નવોદય વાતાવરણમય રાખતા હોય તે વાલી તરીકે તમારી ફરજ હોવી જોઈએ કે હું મારા બાળક માટે 11 કલાકે મોબાઈલ પકડી એનું રજિસ્ટ્રેશન કરી દો પછી તમારા જે કઈ પ્રશ્નો હોય એ જાની સરને તમે કહી શકો ચિરાગ સર છે ચેતન સર છે ભરત સર છે બધાને તમે કહી શકશો પણ રજિસ્ટ્રેશન નહીં કર્યું હોય તો તમે સેમિનારમાં આવી શકશો નહીં એટલે પ્રથમ કામ મિત્રો તમારે રજિસ્ટ્રેશન સેમિનારમાં આવવા વાળાને કરવું ફરજિયાત છે પોરબંદર મુકામે છે ને મિત્રો એ જે સેમિનારમાં તમે આવવા માંગો છો એ સેમિનાર માટે તમારું ગ્રુપ ક્રિએટ કરશે અને તમને બધી જ માહિતી ગ્રુપમાં આપશું પણ જીએસ મિત્રો નવોદયના તમે વિડિયો જોયા આપણા રોજ સાંજે જે વિડિયો જોયા છે એ વિડિયોના દાખલા અને મિત્રો એ વિડિયોમાં આપેલું હોમવર્કની તમે જે બુકો બનાવી લો મિત્રો ખાસ કરીને એક એક વર્ષથી વિડિયો જોવાના સંખ્યા જ્ઞાન એક થી માંડીને મિત્રો છેક સુધી વિષ્ણુ પ્રકરણ એકમ સંબંધિતા તર લસા ગુસા હોય એક્સ વાય ઝેડ અલગ અલગ નફો કોડ હોય બધા જ મિત્રો આપણે એક એક ટોપિક એ ટોપિક ના સરસ રીતે મેં એક્સપ્લેન કરીને તમને સમજાવ્યું છે હોમવર્ક પણ આપ્યું છે તો ખરેખર જે તમે મહેનત કરી છે મહેનત વંદનીય છે એ મહેનતને મારે પણ નમસ્કાર કરવા છે એટલે આ બધી બુકો જો તમે લખેલી છે એ ભલે 5 થાય કોઈને 10 થાય કોઈને 8 થાય એ બુકો પોરબંદર મિત્રો તમારે લઈ આવવાની બેગમાં નાખીને ભલે વજન લાગે મને પણ ખ્યાલ છે અમે ફરજિયાત રાખેલી છે એટલે એ ફરજિયાત તમારે પોરબંદર બુકો સાથે તમે કોઈ પણ જો ટૂર કરો આપણને પણ ખ્યાલ છે બહાર જાય તો આપણે કઈ આપણી સાથે જે જરૂરિયાતની વસ્તુ છે માથાનું તેલ કપડાં છે બધી વસ્તુ તમે લેતાવાન થશે સાથે નવોદયની તમારી જે બુક હોય તમારી પાસે કોઈ બુક હોય તો નવોદયની બુક લઈ આવો ચોપડા લઈ આવો મિત્રો જે ચોપડામાં અમે નવોદયના સેમિનારમાં તમને સાથે છે જે કરાવવા માંગીએ છીએ જે અહીંયા મિત્રો વર્ક કરાવશું પેપર આકૃતિ બધી કાતર લઈ આવો મિત્રો તમે કાતર કાગળ કટિંગમાં કાતર જરૂરી છે કાતર તમે લઈ લેજો સાથે સાથે ઓએમઆર શીટ મિત્રો ઓએમઆર શીટ તમારી જે ખાસ નવોદયની જે પેટર્ન પદ્ધતિ છે એ ફિલઅપ કેમ કરવી એની સમજૂતી અમે આપશું ને એટલા માટે ઓએમઆર શીટ તમે લઈને આવજો ઓકે તો ખાસ આજના વિડીયોમાં એટલી જ વાત તમને અમારે મેસેજ આપવા હતા રજિસ્ટ્રેશન એકવાર કરે અને 11 કલાકે રવિવારે વિડીયો મિત્રો વિડીયો પણ તમે જોઈ અને એ 11 કલાકે લિંકની રાહ જોજો મિત્રો યાદ રાખજો પ્રથમ 100 બાળકોને આ ફ્રી સેમિનાર છે તો ફ્રી સેમિનારમાં પ્રથમ 100 બાળકો જ અમે લેવાના છીએ એટલે 100 બાળકો વધીને 15 મિનિટમાં અમારી લિંક ક્લોઝ બંધ થઈ જશે પછી નો કહેતા કે સાહેબ હું રહી ગયો અને આમ ને તેમ ને
ઓકે કેમ કે એ તમારો પ્રશ્ન છે મે 11 કલાકે તમને કહી દીધું ઓકે અને આ જે સેમિનાર છે એનો ટોકન ચાર્જ ફ્રી સેમિનાર છે પણ હા અમે તમારા પાસેથી ઘણા બધા વાલીના પ્રશ્નો છે કઈ રીતે મેનેજ કરવાનું તો મિત્રો કોઈ જ નથી ખર્ચ પેટે તમારા તમારો સ્વ ખર્ચ જે કઈ હોય જમવાથી માંડી રહેવાનું નાવાનું પાણીથી માંડી બધું ગાડલા બધું ફ્રી છે અહીંયા અમે કન્ટેન્ટ જે આપશું જે સાહિત્ય આપશું પેપર્સ લઈશું એ પણ ફ્રી છે પણ એક બાળક દીઠ મિત્રો અમે બાળક દીઠ પર ડે અમે 50 રૂપિયા ટોકન રાખેલા છે 50 રૂપિયા અને જે વાલી આવે છે એ વાલી દીઠ અમે 100 રૂપિયા જે ચાર્જ આપી શકે એ બાળકો માટે અમે ખાસ 100 રૂપિયા વાલીના જમવું કારણ કે સવારે ચા નાસ્તો બપોરે જમવાનું દાળ ભાત શાક રોટલી સાથે જે પણ વાલી આવે છે રાત્રે પણ ભોજન એવું સરસ રીતે તમને એમ પી રહેશે છે અને પોરબંદર આખું દર્શન બસમાં બેસીને બધે તમને ટૂર પણ કરાવશું તો મૂળ વસ્તુ મિત્રો સેમિનારમાં આવા જેની તૈયારી છે એ વાલીએ મિત્રો રજાનું આયોજન કરવું હોય તો કરી લે અને 7 દિવસ મુકામે એવું નથી મિત્રો જે વાલી છે ઓકે ખાસ કરીને જે એક ગામમાંથી એક શિક્ષક છે અથવા એક વાલી છે એ વાલી સાથે 3 બાળકો સગાના આવું હોય તો મને કોઈ પ્રશ્ન નથી 3 બાળક પણ તમે આવી શકો છો મૂળ વાલી જે પોતાના વિશ્વાસપાત્ર વાલી ફ્રી ન હોય જોબમાં રજા ન મળતી તો કાકાના છોકરાને મોકલી શકે કાકા ન હોય તો માસીના છોકરા માસીની દીકરી હોય અથવા બેનો પણ સેમિનારમાં ગત વર્ષે ઘણા બધા આવેલા છે સેમિનારમાં આપને પણ અમે સજ્જ કરવાના છે વાલીની પણ ચિંતન શિબિર છે એટલે બેનોની બેનો પણ ગત વર્ષે આવેલા હતા ઓકે એટલે ખાસ કરીને મિત્રો પોતાના જે બાળકોના જેના પર વિશ્વાસ ને બાળક જેની સાથે રહી શકતું હોય એવો ભરોસા તમને હોય એ વાલી ને તમે મોકલી શકો છો નાના હોય નાની હોય દાદા હોય દાદી હોય જે પણ મિત્રો તમે નવરા ન હોય તો તમે કોઈ પણ એની સાથે એની જવાબદારી લઈ શકે એવા કોઈ વ્યક્તિને મોકલવા ખાસ અને પોરબંદરમાં અમુક નાનું બાળક છે તો એ માટે તમે સમજી લો કે ભાઈ એક બેન છે એના બે સંતાન છે એક 5મામાં છે એક નાનું બાળક વર્ષ દિવસનું છે તો એને હું સેમિનારમાં કેવી રીતે આવું એડજસ્ટમેન્ટ કેમ કરું તો એના માટે તમે જાની સર સાથે વાત કરી સંપર્ક કરી લેજો કઈ રીતે તમારા પ્રશ્નો હોય તો જાની સરના નંબર આપેલા છે 95743 83 ઓકે એવાને આપણે બાળકને ગોળિયાની વ્યવસ્થા એક સમય જે આવા કઈ પ્રશ્નો તમારા થાય તો એના માટે જાની સર તમને વાત કરી લેજો તમને શીખાઈ માર્ગદર્શન આપશે ઓકે તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ વિડીયો કાલે 11 કલાકે રજીસ્ટ્રેશન ખાસ કરી લેજો ઓકે અને રજીસ્ટ્રેશન થઈ જાય પછી મિત્રો તમારું ગ્રુપ ક્રિએટ થઈને જાની સર તમને સંપર્ક કરશે ને આટલી બધી વસ્તુ મિત્રો સેમિનારમાં તૈયારી કરતા હોય તો બુક્સ તમે બનાવી એ તૈયાર રાખજો કાતર છે કાગળ છે ચોપડા છે તમારી જીવન જરૂરી કપડાં ને એક્સ વાય ઝેડ તેલ છે માથામાં નાખવાનું મોજા હોય જે કઈ જરૂરી વસ્તુ હોય કોઈ બાળકને પેટમાં દુખે તો એને જે દવા લાગુ પડતી હોય એ દવા ભેગી રાખે જેથી કરીને આવે સેમિનારમાં કોઈ કઈ પ્રશ્ન એને ન થાય ઓકે અહીંયા સુધી મિત્રો આપણે રાખીએ છીએ વિડીયો ફરી મળીએ ગાંધીભૂમિમાં સુદામાપુરીમાં તમે બધા બાળકોના વાલી અને બાળકો સેમિનારમાં આવો એવી જ આશા રાખીએ છીએ તમારું અમે હૃદયથી સ્વાગત કરવા માંગીએ છીએ તો ખાસ કાલે 11 વાગે લિંકમાં રજીસ્ટ્રેશન ખાસ કરી લેજો કઈ પ્રશ્ન હોય તો અમે તમારી સાથે કોઓપરેટ કરશું ઓકે અને સજેશન હોય તો પણ કહેજો તમને એક્ઝામ મને ખ્યાલ છે 3 તારીખે છે એની પહેલા અમે તમને ફ્રી કરી દઈશું જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ તો મિત્રો જે બાળકોને ખાસ સેમિનારમાં આવવું છે તો એ ગૂગલ લિંક અમે તમારી સામે મિત્રો આ રીતે લિંકની ઉપર ટચ કરશો એટલે આ રીતે સેમિનારમાં આવવા માટેની ગૂગલની આપણી લિંક ઓપન થશે મિત્રો આ આપણું સેમિનારનું જે બેનર છે એની અંદર અહીંયા મિત્રો તમને એડ્રેસ પણ આપેલું છે ખાસ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો સેમિનારમાં આવવા માટે આ રજીસ્ટ્રેશન માટેના નંબર પણ તમને મિત્રો અહીંયા મૂકેલા છે એ સિવાય મિત્રો અહીંયા આપણે બધા જની માહિતી ખાસ કરીને નાની નાની બાબતનું પ્લાનિંગ સાથે મિત્રો તમારું અગાઉથી અમે કરેલું છે તો હવે બાળકો તમારે પહેલું કામ શું કરવાનું છે તો ખાસ એકને એક વાલી બબ્બે વખત 3-3 વખત રજીસ્ટ્રેશન ન કરે
એક બાળકનું એક વારમાં જ થઈ જશે. કઈ રીતે એ જુઓ, લાઈવ ડેમો મિત્રો તમને અમે બતાવીએ છીએ. બાળકનું નામ તો સમજી લો કે અહીંયા મારે લખવાનું થાય છે બાળકનું નામ ગોહેલ. હું મારું નામ લખી નાખું છું ગોહેલ. ગોહેલ જીતેન્દ્ર મિત્રો, મેં મારું પોતાનું નામ લખ્યું છે. હવે મારું ગામ, તો હું જે ગામડેથી આવું છું એ ગામનું નામ મારે લખવાનું છે, તો મુંજકા લખું છું મુંજકા. અને મિત્રો અંગ્રેજીમાં લખવું હોય તો અંગ્રેજીમાં, ગુજરાતીમાં લખવું હોય તો ગુજરાતીમાં, પણ કેપિટલ અંગ્રેજી લખો તો કેપિટલમાં. તાલુકો રાજકોટ મિત્રો, આ તાલુકો રાજકોટ લખાઈ ગયો. જિલ્લો તો જિલ્લામાં રાજકોટ લખી નાખો. ઓકે, ત્યાર પછી તમારા મોબાઈલ નંબર, જે વાલી છે એના મોબાઈલ નંબર, તો મારા નંબર અહીંયા નાખું છું ડેમોમાં. મિત્રો આપ જોઈ શકો છો સાથે આવનાર વાલી, તો મારા વાલી છે ગોહેલ દિનેશભાઈ. મિત્રો વાલીને સાથે, બાળકની સાથે જે આવનાર વાલી છે, જો એવું નથી એના પપ્પા જ આવે, એના મમ્મી પણ આવી શકે, એના દાદા દાદી છે, નાના હોય નાની હોય, અથવા કોઈ ટીચર્સ મિત્રોની સાથે એક ગામમાંથી બે ત્રણ બાળકને આવવું હોય, તો પણ એક શિક્ષક આવતા હોય તો એ શિક્ષકનું નામ એમાં લખે. અને ત્રણ બાળકો આવતા હોય તો મને કોઈ પ્રશ્ન છે નહીં, પણ જવાબદારી જે તે બાળકને લઈ આવનાર છે એની રહેશે. અને એના મોબાઈલ નંબર મિત્રો અહીંયા જે સાથે વાલી જે પણ આવે છે એના મોબાઈલ નંબર આપણે મૂકી દઈએ. આ મિત્રો મોબાઈલ નંબર લખાઈ ગયા પછી સેમિનારનો પાછો એક ફોટો તમને જોવા મળશે, અને સબમિટનું બટન મિત્રો ખાસ અહીંયા સબમિટ છે, તો અહીંયા સબમિટના બટન ઉપર આપણે જોઈ શકીએ છીએ. સબમિટ બટન કરીએ છીએ એટલે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે તમારું, મિત્રો અહીંયા જો તમે જે આપ્યું છે રિસ્પોન્સ થઈ ગયો છે રેકોર્ડેડ, જો જોઈ શકો છો યોર રિસ્પોન્સ હેઝ બીન રેકોર્ડેડ. હવે તમારે બીજી વખત મિત્રો એકને એક બાળકે બીજી વખત આનું રજિસ્ટ્રેશન કરવાનું છે નહીં. ઓકે, આ જે ગોહેલ જીતેન્દ્ર મેં ડેમો તમને આપ્યો, આપ જોઈ શકો છો કે મારું જે યાદી છે રજિસ્ટ્રેશન હાલ થઈ ગયું છે. મારો રેકોર્ડ હવે અમને ગૂગલ લિંકના આધારે જીતુ સર પાસે તમારું આ રીતનો રેકોર્ડ થઈ જશે. ઓકે, પહેલાં નામ મિત્રો, ગામ તમારું જે હોય, જિલ્લો હોય તો જિલ્લા મથકનું નામ લખજો, પછી તાલુકો જિલ્લો, મોબાઈલ નંબર, બધી જ વિગત મિત્રો પરફેક્ટ ભરજો, કોઈ પણ જાતની કચાશ ન રહે, ભૂલ ન રહે, એ રીતે મોબાઈલ નંબર સાથે આપે સેમિનારમાં આવવા માટે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ઓકે, જય હિન્દ જય ભારત, ફરી મળીએ.